ધોરણ ત્રણ વિષય ઇંગ્લિશ એમાં આપણે યુનિટ છ માં પેજ નંબર 21 ઉપર આવ્યા હતા. તો હવે આપણે જોઈશું પેજ નંબર 21. શું છે પેજ નંબર 21 છે? તો પેજ નંબર 21 માં ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આપણે પ્રશ્નના ઉત્તર લખીશું. તો આ પહેલું ચિત્ર શાનું છે? આઉલ એટલે ઘુવડ. પહેલું ચિત્ર ઘુવડનું છે. ઘુવડને ઇંગ્લિશમાં આઉલ કહેવાય. તો વોટ ઇઝ ધેટ? શું છે? વોટ ઇઝ ધેટ? અહીંયા ધેટ આપેલું છે તો આપણે ધેટ વડે વાક્ય બનાવીશું ને. તો ધેટ ઇઝ એન આઉલ આવશે. શું આવશે? ધેટ ઇઝ એન આઉલ. અહીંયા એન લગાવવામાં આવશે. આપણે જોઈતું ને એ ઈ આઈ ઓ યુ, આ શું છે? સ્વર આપેલા છે. આ સ્વર આપેલા હોય તો એની જોડે આ સ્વર આપેલા હોય એની આગળ શું લાગે? એન લાગે ને. આ જે સ્વર આપેલા હોય એ ઈ આઈ ઓ યુ એની આગળ એન લગાવવામાં આવે. આ એન આર્ટિકલ છે તો આ એન આર્ટિકલ મૂકવામાં આવે છે. એ ઈ આઈ ઓ યુ સ્વર હોય એની આગળ એન મૂકવામાં આવે. એવી રીતના મેં એન મૂક્યો છે. તો ધેટ ઇઝ એન આઉલ એટલે પેલું ઘુવડ છે. હવે જોઈશું વોટ ઇઝ ધીસ? તો આ શું છે? તો આ બ્રિંજલ છે. બ્રિંજલ એટલે રીંગણ ને પોટેટો એટલે બટાકો થાય. તો આ બ્રિંજલ છે તો બ્રિંજલને રીંગણ કહેવાય ને. વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ એ બ્રિંજલ. ધીસ ઇઝ એ બ્રિંજલ. તો આ રીંગણ છે. પછી વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? તો આ શું છે? પેલું શું છે? વોટ ઇઝ ધેટ એટલે પેલું થાય. વોટ ઇઝ ધેટ? તો પેલું શું છે? તો આ શાનું ચિત્ર છે? ઘોડાનું ચિત્ર છે ને. તો ધેટ ઇઝ એ હોર્સ. શું છે? ધેટ ઇઝ એ હોર્સ. તો પેલો ઘોડો છે. ડોંકી અને હોર્સ બંને આપેલ છે. ડોંકી આવે ના આવે, ઘોડો આવે ને. તો એચ ઓ આર એસ ઈ હોર્સ એટલે ઘોડો. ધેટ ઇઝ એ હોર્સ. શું આવશે? ધેટ ઇઝ એ હોર્સ. અહીંયા ધેટ આપેલું છે આપણે ધેટ થી વાક્ય મૂકવાનું. અહીંયા ધીસ આપેલું હતું તો આપણે ધીસ થી વાક્ય લખ્યું. એવી રીતના વાક્ય બનાવવાના છે ચિત્ર જોઈને. વોટ ઇઝ ધીસ? તો અમ્રેલા અને કેપ. શું આપેલું છે? તો આ કેપનું ચિત્ર છે. અમ્રેલા એટલે છત્રી થાય ને કેપ એટલે ટોપી થાય. તો આ શું છે? ધીસ એટલે આ થાય ને. વોટ ઇઝ ધીસ? તો આ શું છે? તો ધીસ ઇઝ એ કેપ. તો આ ટોપી છે. ધીસ ઇઝ એ કેપ. તો આ ટોપી છે. કેપને ઇંગ્લિશમાં, ગુજરાતીમાં ટોપી કહેવાય ને ઇંગ્લિશમાં કેપ કહેવાય. આ મરઘીનું ચિત્ર આપેલું છે. તો વોટ ઇઝ ધેટ? ક્રો અને હેન. ક્રો એટલે કાગડો થાય અને હેન એટલે મરઘી થાય. તો શું લખીશું? મરઘી. તેનું વાક્ય છે ધેટનું વાક્ય છે. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો પેલી મરઘી છે. એવી રીતના લખીશું ને. તો ધેટ ઇઝ એ હેન. તો તે મરઘી છે. વોટ ઇઝ ધેટ? તો ક્રો અને હેન. તો હેન હેન આપેલું છે તો આપણે હેનથી વાક્ય લખવાનું અને ધેટ ધેટ વડે લખવાનું છે વાક્ય. તો ધેટ ઇઝ એ હેન. પછી વોટ ઇઝ ધીસ? તો આ શું છે? તો ધીસ ઇઝ અ બુક. આ શું છે? પુસ્તક છે ને. તો બુક એટલે પુસ્તક થાય ને. બેગ એટલે થેલો થાય. તો આપણે બુક આપેલી છે તો બુક લખીશું. ધીસ ઇઝ અ બુક કહેવાય. શું કહેવાય? ધીસ ઇઝ અ બુક. તો વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ બુક. તો આ પુસ્તક છે. વોટ ઇઝ ધેટ? તો પેલું શું છે? તો આ શું છે? ઓરેન્જ છે. શું છે? નારંગી છે ને. તો નારંગીને ઇંગ્લિશમાં ઓરેન્જ કહેવાય. તો લખીશું ધેટ ઇઝ એન લગાવવું પડશે ને. ધેટ ઇઝ એન ઓરેન્જ. કેમ? સ્વર આપેલો છે આગળ. ઓરેન્જ એ ઓ સ્વર આપેલો છે ને. શીખવાડ્યું ને એ ઈ આઈ ઓ યુ આર્ટિકલ છે એની આગળ એન લાગે. તો ધેટ ઇઝ એન ઓરેન્જ. તો પેલી નારંગી છે. હવે જોઈશું પાછળ પેજ નંબર 22 ઉપર. પેજ નંબર 21 તમારે પૂરવાનું છે. પેજ નંબર 22 ઉપર જોઈશું. વોટ ઇઝ ધીસ? તો આ શું છે? તો આ શું છે? રેલગાડી છે. શું છે? રેલગાડી. વોટ ઇઝ ધીસ? ધીસ એટલે આ. આ શું છે? તો આ ટ્રેન છે. રેલગાડીને ઇંગ્લિશમાં ટ્રેન કહેવાય. તો ટી આર એ આઈ એન. તો લખીશું ધીસ ઇઝ એ ટ્રેન. તો આ રેલગાડી છે. આ રેલગાડી છે. વોટ ઇઝ ધીસ? તો આ શું છે? તો ધીસ ઇઝ એ ટ્રેન. શિપ એટલે વહાણ થાય અને ટ્રેન એટલે રેલગાડી થાય. તો ધીસ ઇઝ અ ટ્રેન આવશે. પછી શું આપેલું છે? વોટ ઇઝ ધેટ? તો આ શું છે? પેલું શું છે? વોટ ઇઝ ધેટ એટલે પેલું થાય. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો આ ઈંડું આપેલું છે. તો ઈંડાને ઇંગ્લિશમાં એગ કહેવાય. તો લખીશું ધેટ ઇઝ એન એગ. કેમ એન આવશે? આ આર્ટિકલ આપેલો છે ને ઈ. તો ધેટ ઇઝ એન એગ એટલે ઈંડું. તો પેલું ઈંડું છે. ધેટ ઇઝ એન એગ. તો અહીંયા ઈ આપેલો છે તો આર્ટિકલ એન લગાવવાનો છે. તો ધેટ ઇઝ એન એગ્સ.
હવે જોઈશું વોટ ઇઝ ધીસ, તો આ શું છે, તો આ શું છે, કાઇટ્સ એટલે પતંગ થાય ને, અને બર્ડ્સ એટલે પક્ષી થાય, તો આ કાઇટ આપેલું છે, તો કાઇટ એટલે પતંગ, તો પેલી પતંગ આ પતંગ છે, તો ધીસ લગાવવાનું છે, ધીસ વડે વાક્ય બનશે ધીસ ઇઝ એ કાઇટ, શું છે, ધીસ ઇઝ એ કાઇટ, તો આ પતંગ છે. પહેલાં આપણને પૂછ્યું ને વોટ ઇઝ ધીસ, તો આ શું છે, તો આપણે ધીસ વડે વાક્ય બનાવ્યું ને, ધીસ ઇઝ એ કાઇટ, તો આ પતંગ છે. વોટ ઇઝ ધેટ, તો પેલું શું છે, ધેટ એટલે પેલું, તો આ બોલ આપેલો છે, શું આપેલો છે, બોલ, તો બી એ ડબલ એલ આવશે, અને બેટ છે, તો બેટ આપેલું છે, નથી આપેલું, તો બોલ આપેલો છે, તો આપણે બોલ લખીશું. શેના વડે વાક્ય બનશે, ધેટ વડે બનશે, કેમ, અહીંયા ધેટ આપેલું છે, તો લખીશું ધેટ ઇઝ એ બોલ, ધેટ ઇઝ અ બોલ, તો પેલો દડો છે. વોટ ઇઝ ધેટ, તો પેલું શું છે, તો ધેટ ઇઝ અ બોલ, તો પેલો દડો છે. વોટ ઇઝ ધીસ, તો આ શું છે, તો આ પેન છે કે પેન્સિલ છે, તો અહીંયા પેન આપેલું છે ને, આ પેન છે, તો આપણે પેન ઉપર ફરી પેન લખીશું, તો ધીસ, ધીસ વડે વાક્ય બનશે, કેમ કે પ્રશ્નમાં આપણને ધીસ વડે પ્રશ્ન પૂછ્યો છે, તો ધીસ ઇઝ એ પીઈએન પેન, અહીંયા પેન્સિલ આપેલી છે ને પેન આપેલું છે, પણ આપણને ચિત્ર શાનું આપેલું છે, પેનનું આપેલું છે, તો પેન લખીશું. વોટ ઇઝ ધીસ, ધીસ ઇઝ એ પેન. હવે જોઈશું નીચે, વોટ ઇઝ ધેટ, શું છે, વોટ ઇઝ ધેટ, તો આ શું છે, એપલ છે કે ટોમેટો છે, તો આ ટોમેટો છે, ટોમેટો એટલે ટોમેટું થાય ને, તો ટોમેટો છે, તો લખવાનું ને ટોમેટો, અને એપલ એટલે સફરજન થાય, તો આ ટોમેટાનું ચિત્ર છે, તો લખીશું ટી ઓ એમ એ ટી ઓ, તો આ શેના વડે વાક્ય બનશે, ધેટ વડે વાક્ય બનશે, પેલું શું છે, તો ધેટ ઇઝ એ ટોમેટો, તો લખીશું આપણે ઇંગ્લિશમાં ધેટ ઇઝ એ ટોમેટો, તો પેલું ટામેટું છે, શું થશે આનું ગુજરાતી, પેલું ટામેટું છે. વોટ ઇઝ ધેટ, તો ધેટ ઇઝ એ ટોમેટો, પછી વોટ ઇઝ ધીસ, તો આ શું છે, તો આ શું છે, સસલું આપેલું છે ને, વોટ ઇઝ ધીસ, તો આ શું છે, સસલું આપેલું છે, તો હવે આપણે આનું ધીસ વડે ઇંગ્લિશ વાક્ય કરીશું, ધીસ ઇઝ એ રેબિટ, શું છે, સસલાને ઇંગ્લિશમાં રેબિટ કહેવાય, અને રેટ આપેલું છે, પણ રેટ એટલે ઉંદર થાય, અને રેબિટ એટલે સસલું થાય, તો સાચું વાક્ય ચિત્ર રેબિટનું છે, તો આપણે રેબિટ વિશે લખીશું, તો વોટ ઇઝ ધીસ, તો ધીસ ઇઝ એ રેબિટ, તો આ સસલું છે. હવે જોઈશું, હવે ફરી એકવાર વાક્ય સમજી લઈએ, તો જોઈશું આપણે પેજ નંબર 21 ઉપર, તો મેં હમણાં સમજાવ્યું એવી રીતના, વોટ ઇઝ ધેટ, તો પેલું શું છે, તો ધેટ ઇઝ એન આઉલ, તો પેલું ઘુવડ છે, આવી રીતના સમજી લઈએ. વોટ ઇઝ ધીસ, તો આ શું છે, તો ધીસ ઇઝ એ બ્રિંજલ, તો આ રીંગણ છે. વોટ ઇઝ ધેટ, તો પેલું શું છે, તો ધેટ ઇઝ અ હોર્સ, તો પેલો ઘોડો છે. વોટ ઇઝ ધીસ, તો આ શું છે, તો ધીસ ઇઝ અ કેપ, તો આ ટોપી છે. વોટ ઇઝ ધેટ, તો પેલું શું છે, ધીસ ઇઝ અ હેન, તો પેલી મરઘી છે, એવી રીતના ગુજરાતી થયાનું. વોટ ઇઝ ધીસ, તો આ શું છે, તો ધીસ ઇઝ અ બુક, તો આ પુસ્તક છે, એટલે આ પુસ્તક છે. વોટ ઇઝ ધેટ, પેલું શું છે, તો ધેટ ઇઝ એન ઓરેન્જ, તો આ નારંગી, પેલી નારંગી છે. પેજ નંબર 21 અને પેજ નંબર 21 અને 22 તમારે લખવાનું છે. હવે 22 ઉપર બી આપણે એનું ગુજરાતી સમજી લઈએ. વોટ ઇઝ ધીસ, આ શું છે, તો ધીસ ઇઝ અ ટ્રેન, તો આ રેલગાડી છે. વોટ ઇઝ ધેટ, પેલું શું છે, તો ધેટ ઇઝ એન એક, તો પેલું હિન્દુ છે. વોટ ઇઝ ધીસ, તો આ શું છે, ધીસ ઇઝ અ કાઇટ, તો આ પતંગ છે. વોટ ઇઝ ધેટ, પેલું શું છે, તો ધેટ ઇઝ અ બોલ, તો આ પેલો દડો છે. ધેટ એટલે પેલું થાય ને ધીસ એટલે આ થાય, તો એ તમારે ખાસ યાદ રાખવાનું છે, તો તમને વાક્યનું ગુજરાતી કરતાં બી આવડશે. વોટ ઇઝ ધીસ, તો ધીસ ઇઝ અ પેન. વોટ ઇઝ ધીસ, આ શું છે, તો ધીસ ઇઝ અ પેન, તો આ પેન છે. વોટ ઇઝ ધેટ, પેલું શું છે, તો ધેટ ઇઝ અ ટોમેટો, તો આ પેલું ટામેટું છે. વોટ ઇઝ ધીસ, આ શું છે, તો ધીસ ઇઝ અ રેબિટ, તો તમારે પેજ નંબર 21 અને 22 લખવાનું છે અને સમજવાનું છે. ધીસ અને ધેટનો ઉપયોગ ખાસ તમારે યાદ રાખવાનો છે, એનું ગુજરાતી શું થાય તો જ તમને વાક્ય આવડશે અને એનું ગુજરાતી ઝડપથી આવડશે.